वेलकम बैक। प्रधानमंत्री मोदीए 2047 सुधीमां भारतने विश्वगुरु बनावानो संकल्प लीधो छे अने जे अंतर्गत पीएम मोदीए विकसित भारत संकल्प यात्रानो प्रारंभ कराव्यो, जेथी समग्र देशमां एक पण व्यक्ति जनहितलक्षी योजनाथी वंचित न रहे। देशना पनोता पुत्रने प्रधानमंत्री मोदीए भारतने 2047 विश्वगुरु बनावानो संकल्प लीधो छे, जे अंतर्गत प्रधानमंत्री मोदीए विकसित संकल्प भारत यात्रानो प्रारंभ कराव्यो छे। समग्र देशमां जनहितलक्षी योजनाना लाभथी पात्रता धरावतो एक पण व्यक्ति वंचित न रहे ते माटे जागृति केळवा संकल्प लीधो छे। मुफ्त राशन देने वाला राशन कार्ड होगा, जब हर गरीब के पास उज्ज्वला का गैस कनेक्शन होगा, सौभाग्य का बिजली कनेक्शन होगा और नल से जल होगा। मैं वो दिन देख रहा हूँ जब हर गरीब के पास 5 लाख रुपए तक का मुफ्त इलाज देने वाला आयुष्मान कार्ड होगा, जब हर गरीब के पास उसका अपना पक्का घर होगा। मैं वो दिन देख रहा हूँ जब हर किसान केंद्र सरकार की पेंशन योजना से जुड़ जाएगा, जब हर मजदूर पेंशन योजनाओं का लाभार्थी हो जाएगा, जब हर पात्र नौजवान मुद्रा योजना का लाभ ले सकेगा और एक एंटरप्रेन्योर बनने की दिशा में कदम रखेगा। गुजरात में राज्य ना मुख्यमंत्री भूपेन्द्र पटेले विकसित भारत संकल्प यात्रा नो प्रारंभ करावियो हतो। यात्राधाम अंबाजी खाते थी मुख्यमंत्री भूपेन्द्र पटेले राज्यपाल आचार्य देवव्रत नी उपस्थिति में जनजातीय गौरव दिवस नी उजवणी अने विकसित भारत संकल्प यात्रा नो राज्यव्यापी प्रारंभ करावियो छे। जन जन साथे संवाद साधी सरकार नी कल्याणकारी योजना ना लाभ थी विगत सौ सुधी पहुंचाड़ी ने आ यात्रा वडाप्रधान श्री ना आयोजन ना सेच्युरेशन ना विचार ने मूर्तिमंत करवामां महत्वपूर्ण पगलू बनी रहेशे। आदिवासी समुदाय ना उत्कर्ष अने उन्नत माटे सतत कार्यशील एवा वडाप्रधान श्री विकसित भारत ना निर्माण नो संकल्प आपणने आप्यो छे। देश अने राज्यनी महिलाओना स्वास्थ्यनी चिंता करी प्रधानमंत्री मोदीए 1 मे 2016 ना रोज उज्ज्वला योजना अमलमां मूकी हती। उज्ज्वला योजनानो लाभ छेवाड़ाना विस्तारमां पण पहोंच्यो छे। गीर विस्तारमां पण उज्ज्वला योजनाना लाभथी घरे घरे एलपीजी कनेक्शन पहोंच्यु छे। देशमां 10 કરોડથી વધુ ઘરોમાં એલપીજી કનેક્શન અપાયું, 75 લાખથી વધુ નવા એલપીજી કનેક્શન આપવાનો પણ સંકલ્પ। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ગામડાની મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે। ઉજ્જવલા યોજનાનો લાભ મળતા કડોદરા ગામની મહિલાઓએ પણ સરકારનો આભાર માન્યો છે। મહિલાઓને આ પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજનાને કારણે દરેક ઘરે ગેસ કનેક્શન આવી ગયા છે અને ઘરે ઘરે જે પહેલા સમયમાં જે તકલીફ હતી બધી દૂર થઈ ગઈ છે। કારણ કે ચૂલા ફૂકવાથી આંખમાં તકલીફ થતી હતી, શ્વાસમાં તકલીફ થતી હતી, એ બધી અત્યારે તકલીફ દૂર થઈ ગઈ છે અને ગેસ આવી ગયો છે એટલે બધી સ્ત્રીઓ અત્યારે જોકે અત્યારના સમય પ્રમાણે બધી ખુશ છે। આંખોની તકલીફ ગામડાઓની સ્ત્રીઓને ખૂબ વધારે હતી ધુમાડાના કારણે, તેમાં શ્વાસની બીમારીઓનું પ્રમાણ પણ વધારે હતું, જે તમામ બીમારીઓથી લઈને બધી બાબતોમાં આ યોજનાને કારણે ખૂબ સારો એવો ફાયદો થયો છે। સરકારી યોજના પૈકી એક યોજના એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના। પેઢીઓથી કાચા માટીના મકાનમાં રહેતા પરિવારો સુવિધાસભર પાકા મકાનમાં રહેવા લાગ્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અરવલ્લી જિલ્લાના છેવાડાના વિસ્તારમાં 1000થી વધુ પરિવારોના સપના સાકાર થયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને 1,20,000ની સહાય મળી। સહાયને બેટે હું કાચા મકાનમાંથી આજે હું પાકા મકાનમાં રહેવા આવ્યો છું। ઘરનો પરિવાર તથા બધા શાંતિથી અમે રહીએ છીએ અને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ અને રાજ્યના તમામ વર્ગની ચિંતા કરી છે। પ્રધાનમંત્રી મોદીએ 17 સપ્ટેમ્બર 2023 રોજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના લોન્ચ કરી છે। 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। આ યોજના માટે 13,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। વડાપ્રધાનશ્રીએ પીએમ વિશ્વકર્મા યોજનાના માધ્યમથી નાના હુન્નર ઉદ્યોગકારો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સ્પોર્ટ્સ માટેનું એક આખું મિકેનિઝમ ઊભું કર્યું છે। મૂર્તિકાર, સ્ટોન કાર્વિંગ કરનારા, સ્ટોન બ્રેકર, પછી ગોલ્ડસ્મિથ એટલે સોનાર, સોની જેને આપણે કહીએ છીએ, પોટર, કુંભાર, એ પણ આમાં આ યોજનામાં લાભ લઈ શકે। આ રીતે 18 ટ્રેડ જે છે એ 18 ટ્રેડ અમે આઈડેન્ટિફાય કરેલા છે અને એ આ યોજનાનો લાભ લઈ શકે છે।
વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન 17 યોજનાઓને આવરી લેવાઈ. પ્રધાનમંત્રી મોદીના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે અને જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. રાજ્યમાં બરબાદીનો વરસાદ, પાટણમાં વીજળી પડતા ઘાસચારો સળગ્યો, રાજકોટમાં સ્ટેડિયમના કાચ તૂટ્યા, રાજકોટમાં વીજળી પડતા, રાજ્યમાં વીજળી પડતા 3 લોકોના મોત. ગુજરાતમાં આજનો દિવસ ભારે, હવામાન વિભાગે કહ્યું આજે આખા રાજ્યમાં વરસાદની આગાહી, કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે. માવઠામાં રાહત સાથે ગુજરાતમાં આવતીકાલથી પડી શકે છે કાતિલ ઠંડી, આજે રાજ્યના અનેક વિસ્તારમાં છવાઈ બરફની ચાદર.